વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય વડોદરા ડેરી બહાર કોંગ્રેસના યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે. બરોડા ડેરી બહાર યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે. ડેરી દ્વારા દૂધના ભાવ વધારાની હિલચાલ સામે તેમણે વિરોધ નોંધાવ્યો છે. ડેરીના મુખ્ય ગેટ બહાર વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો. ભારે સૂત્રોચ્ચાર કરી અને તેમણે વિરોધ નોંધાવ્યો છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બરોડા ડેરી બહાર યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે. દૂધના ભાવ વધારાની હિલચાલ સામે ડેરી દ્વારા જે દૂધનો ભાવ વધારાની હિલચાલ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ડેરીના મુખ્ય ગેટની બહાર જ કોંગ્રેસના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનો વિરોધ પ્રદર્શન આ પ્રકારે દર્શાવ્યો હતો, જેને જોતા જ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે. અંગે જ માહિતી માટે સંવાદદાતા પ્રશાંત આપણી સાથે ફોનલાઇન પર છે. પ્રશાંત, જે રીતે બરોડા ડેરીનો વિરોધ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે, શું વધુ માહિતી? હા બિલકુલ, જે રીતના અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવની અંદર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે બરોડા ડેરી દ્વારા પણ જે ભાવ વધારો છે 2 રૂપિયાનો, એ આકરો ભાવ વધારો જીતવામાં આવે એવી શક્યતાઓ છે. જેને લઈને આજે વડોદરા શહેરનું જે યુથ કોંગ્રેસ છે એના દ્વારા બરોડા ડેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યો હતો અને માંગણી કરી હતી. હાલ જ થોડાક સમય પહેલા જ બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને ફરીથી જો દૂધના ભાવમાં વધારો કરવામાં આવે તો સામાન્ય પ્રજાની ઉપર બોજ પડી શકે છે. ત્યારે હાલ પૂરતો આ જે ભાવ વધારાનો નિર્ણય છે, આજની બેઠક જે થવાની છે, બેઠકની અંદર ભાવ વધારાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવે તેવી માંગ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. જયારે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે બરોડા ડેરી જે છે તેના મુખ્ય દરવાજા બી બંધ કરી દેવામાં આવ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે યુથ કોંગ્રેસે આવેદન પત્ર આપી અને ઉગ્ર માંગ કરી છે કે દૂધના ભાવ જે છે એ વધારો હાલ પૂરતો કરવામાં ના આવે. સિવાની પ્રશાંત, માહિતી બદલ આભાર. તો વાત કરીએ બરોડા ડેરીમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ડેરીના ગેટની બહાર જ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચી અને પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું.